हमारे YouTube चैनल Godlywood Studio को सब्सक्राइब करें और साथ ही हर नए वीडियो के अपडेट के लिए बेल आइकन को क्लिक करें। अरे ओ मनवा घड़िक तो तू करी ले जात साथे बात, जात साथे बात। सांभड़ी ले कधिक तो ध्यान देने अंतर मन नी बात, अंतर मन नी बात। अरे ओ मनवा घड़िक तो तू करी ले जात साथे बात, 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 जात साथे बात। लागणीओ ज थकवी नाखे छे मित्रों, बाकी माणस तो बहु मजबूत होय छे। नमस्कार, ओम शांति। दर्शक मित्रों, जात साथे વાતમાં આપનું સ્વાગત છે। લાગણીઓમાં વહી ના જઈએ, આપણે આપણી મેન્ટલ સ્ટેબિલિટી ચેક કરીએ। મેન્ટલ પોઝિશન આપણી કેવી છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે। લાગણીઓમાં વહી જવાના કારણે રોંગ ડિસિઝન્સ આપણે લેતા હોઈએ છીએ, એવું ના કરીએ। આપણી મેન્ટલ પોઝિશન ચેક કરીએ, એની લિમિટ્સને ચેક કરીએ કે આપણે ખરેખર કોઈ લિમિટમાં બંધાઈ તો નથી ગયા ને, લાગણીઓ આપણને ક્યાંય રોકતી તો નથી ને। ચાલો વધારે વાતો કરીએ રોજની જેમ બ્રહ્માકુમારી ઈશિતાબેન સાથે। નમસ્કાર ઈશિતાબેન, ઓમ શાંતિ। ઓમ શાંતિ। જાત સાથે વાતમાં આપનું ફરી એક વખત સ્વાગત છે। ઈશિતાબેન, આપણે લેસ્ટ એપિસોડમાં એવી વાત કરી હતી કે મેન્ટલ પોઝિશન અને મેન્ટલ લિમિટ્સ આપણે એને ચેક કરવી જોઈએ, આપણે કોઈ પણ પ્રકારની લિમિટ્સમાં બંધાવવું ના જોઈએ, એના પર થોડીક વધારે વાતો કરીએ। જેમ આપણે આ બંને વિષય ઉપર ચર્ચા કરી હતી કે જ્યારે હું નિર્ણય લઉં ત્યારે હું ચેક કરું કે માનસિક રૂપે હું કઈ પોઝિશનમાં છું અત્યારે, હકારાત્મક કે નકારાત્મક, અને જો કોઈ લિમિટ છે કે હદો છે અંદર, તો એને હું સ્ટ્રેચ કરી અને મારી શક્તિઓને કે મારી ક્ષમતાઓને વિકાસ કરું। એવું જ ત્રીજું જે મુખ્ય પરિબળ છે એ છે અનુમાન, જે નિર્ણય લેવામાં બાધક બને છે। હવે અનુમાન કે એઝ્યુમ કરવું એ શું છે, તો કે જ્યારે કોઈ વાત છે, પરિસ્થિતિ છે કે કોઈ વ્યક્તિ આપણી સાથે કોઈક શેરિંગ કરી રહ્યું છે કે ક્યાંક કોઈક વ્યક્તિ માટે આપણે કંઈક સાંભળ્યું, હવે એમાં હું વચ્ચેના ફિલિંગ ધ ગેપ્સ જે ભરી દઉં છું કે અનુમાન કરવાનું શરૂ કરી દઉં છું, એટલે ત્યાં મારા નિર્ણયો ખોટા સાબિત થઈ જાય છે। જેમ દાખલા તરીકે હું તમને કહું કે અમદાવાદમાં સીજી રોડ ઉપર એક 10 માળનું બિલ્ડિંગ છે, હવે એમાં 10મા માળે બહુ સરસ મોટી કંપની ચાલતી હતી। હવે એના જે માલિક છે, ઓનર છે કંપનીના, એમનો રોજ નિત્યક્રમ કે રોજ ઘરેથી નીકળે ગાડી લઈને અને એ બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરે અને ત્યાંથી બેઝમેન્ટથી એ 6ઠા માળ સુધી લિફ્ટમાં જાય અને 6ઠા માળથી પછી 10મા માળે એમની ઓફિસ, તો 10મા માળે એટલે 10મા માળ સુધી એ દાદરા ચડીને જાય, પછી આખો દિવસ એ ઓફિસમાં કાર્ય કરે અને જ્યારે સાંજે પાછા ફરે ઘર માટે, તો એ 10મા માળેથી જ લિફ્ટ લે અને બેઝમેન્ટમાં આવે, ગાડીમાં બેસે અને ગાડી લઈને એ ઘરે જાય। એવો આ રોજનો એમનો નિત્યક્રમ, તો એ રોજ 6ઠા માળ સુધી જ લિફ્ટ કેમ લેતા હતા? પોસિબલ છે કે ત્યાં 6ઠા માળ પર એમનો કોઈ મિત્ર હોય જેને રોજ સવારે ગુડ મોર્નિંગ કહીને જતા હોય, બની શકે, અથવા ડોક્ટરે એમને કંઈક 4 માળ ચડવાની પ્રેક્ટિસ કરવાનું કહ્યું હોય, એક્સરસાઇઝ રોજ, સારી હેલ્થ માટે, સારી હેલ્થ માટે દાદરા ચડવા એ બહુ સારી હેલ્થ માટે એક્સરસાઇઝ છે। અને કદાચ એવું પણ બને કે એમની ઓફિસનું રિસેપ્શન હોય, કદાચ 6th ફ્લોર પર એમણે રાખ્યું હોય બીજી ઓફિસની સાથે। આપણા દર્શક મિત્રો પણ વિચારતા હશે કે આવું એ ભાઈ કેમ કરતા હતા, જ્યારે આટલો મોટી કંપની છે, બિઝનેસમેન છે,
એટલું ટાઈટ સ્કેડ્યુલ છે અને રોજ છઠ્ઠા માળ સુધી લિફ્ટ લઈ જવાની ને પછી ચાર માળ ચડીને જવું, તો તમને આશ્ચર્ય થશે કે એ ભાઈ હાઈટમાં બહુ જ ઠીંગણા હતા, એટલે લિફ્ટમાં બેસે ને તો એમનો હાથ છઠ્ઠી પોઈન્ટ સુધી જ જાય. ઓકે, એટલે છઠ્ઠી સ્વીચ સુધી જ જાય, એટલે ત્યાં દબાવે એટલે છ માળ સુધી પહોંચે. અને જ્યારે એ નીચે આવવાનું હોય ત્યારે બેઝમેન્ટ તો નીચે જ હોય એની સ્વીચ, હા જી, એટલે એ દબાઈ અને બેઝમેન્ટ સુધી એ આવી જાય. હવે આખી વાત થઈ એમાં, એક તમે કીધું કે બહુ મોટા બિઝનેસમેન અમદાવાદના, બહુ મોટી કંપની, એટલે આપણે વિઝ્યુઅલાઈઝ શું કરીએ, અનુમાન શું કર્યું કે બહુ મોટા વ્યક્તિ હશે, એટલે એટલીસ્ટ આપણી જેટલી તો હાઈટ હોય જ ને, એવું તો વિચાર્યું જ ના હોય કે શોર્ટ હશે કે હાઈટમાં નાના હશે. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે મિસલિંગ હોય કે મિસિંગ હોય ત્યાં આપણે અનુમાન કરવાનું શરૂ કરી દઈએ છે. હા, એટલે આપે જે કહ્યું ને ત્યાં પર બીજો થોટ પણ મને આવ્યો કે આટલી મોટી કંપની હોય ને આટલું મોટું 10 ફ્લોર બિલ્ડિંગ હોય તો એમાં લિફ્ટમેન તો હોય જ, એટલે એવો વિચાર પણ મને ના આવ્યો કે લિફ્ટમેન નહીં હોય અંદર. એવી જ એક બીજી ઘટના થાય છે કે જેમાં એક ભાઈને ઊંઘ જ ના આવે, ગમે તેટલો ટ્રાય કરે પણ એને ઊંઘ જ ના આવે, ઊંઘ જ ના આવે, એ દવા પણ લે ને તો પણ ઊંઘ ના આવે. એટલે એમ કરતા કરતા કોઈક એમને સલાહ આપી કે તમે કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે જાઓ તો એ તમને વધુ સારી રીતે સમજી શકશે અને તમને કોઈ ટેકનિક શીખવાડશે કે જેનાથી તમને ઊંઘ આવશે. એટલે એ ગયા સાયકિયાટ્રિસ્ટ પાસે, કાઉન્સેલિંગ થયું, સિટિંગ થઈ, એમને એમની ફરિયાદો કીધી. સાયકિયાટ્રિસ્ટે એમને બહુ સરસ ટેકનિક આપી. સાયકિયાટ્રિસ્ટે એમને એવું કીધું કે તમે જ્યારે સુવા જાઓ ત્યારે ધીમેથી 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ કરીને તમારે નંબર્સ કાઉન્ટ કરવાના, જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી નંબર કાઉન્ટ કરવાના. કારણ કે કાઉન્ટિંગ એટલું બધું બોરિંગ સબ્જેક્ટ છે કે જ્યારે માણસ કંટાળી જાય એટલે એને ઓટોમેટિક ઊંઘ આવવાનું શરૂ થઈ જાય, કે જેમાં કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ના પડતો હોય તો નેચરલી ઊંઘ આવે. એટલે એમને થયું કે આ ટેકનિક આપીશ તો એ માણસ ઊંઘી જશે, થાકી પણ જશે, બોલવાનું છે, ગણવાનું છે, અને એમ કરતા કરતા એમને ઊંઘ આવી જશે. હવે એ ભાઈ ઘરે ગયા, રાત પડી એટલે સુવાનો પ્રયાસ કરવા માંડ્યા, ત્યારે એમને આ ટેકનિકને હવે યુઝ કરવાની શરૂ કરી. તો એ ધીરે ધીરે હવે ગણવાનું શરૂ કરે છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને જેવું 8 બોલે ને એટલે પલંગમાંથી બેઠા જ થઈ જાય, એકદમ ફોર્સ સાથે, એકદમ જાગ્રત અવસ્થામાં એ કૂદી જ પડે. પછી એને પાછું યાદ આવે કે ના ના ના, હું તો ખાટલા પાછું અને સુઈ જાઉં, ને સુવાનો પ્રયાસ કરું. ફરી પાછા સુઈ જાય, ફરી પાછા કાઉન્ટ કરે, 1, 2, 3, 4 એમ કાઉન્ટ કરતા કરતા 8 નંબર પર આવે ને એટલે ઊંઘી જ ના શકે, ઊભા જ થઈ જાય ને બેઠા જ થઈ જાય. તો એવું કેમ કરતા હતા 8 નંબર પર? બની શકે કે 8 નંબર સાથે એમને કોઈ એવો ઇન્સિડન્ટ થયો હોય કે જે એમની લાઈફ ટાઈમ એમને યાદ રહ્યો હોય, બની શકે એવું પણ થઈ, અથવા સ્કૂલમાં એ જ્યારે નાના હશે ત્યારે એમનો રોલ નંબર 8 હશે અને ટીચર બહુ પનિશમેન્ટ કરતા હશે. હા જી, નેચરલી છે ના સૂજે, કારણ કે આપણે અનુમાન તો કરી રહ્યા છે પણ આપણને ફેક્ટ્સ ખબર નથી. એ વ્યક્તિ છે ને બોક્સર હોય છે અને ઓલવેઝ બોક્સિંગની ગેમમાં પાર્ટિસિપેટ કરતા હતા. હવે બોક્સિંગમાં એવું હોય છે કે 8 નંબર એનાઉન્સ થાય ને એટલે એના કાઉન્ટિંગ થાય, 1, 2, 3, 4, 5, 6, 7, 8 જેવું 8 એનાઉન્સ થાય ને એટલે બંને બોક્સર એ બોક્સિંગ કરવાનું શરૂ કરે, એટલે એ ગેમ સ્ટાર્ટ થવાની પોઝિશન હોય. એટલે જેવું પેલું 8 બોલે ને એટલે પોઝિશનમાં જઈ જાય. ઓકે, ગેમની, એટલે ઊંઘી જ ના શકે. એટલે કહેવાનો ભાવ કે અહીંયા મેં વસ્તુ મિસ કરી હતી કે એ વ્યક્તિ કામ શું કરતા હતા, એમની હોબી શું હતી, કે પોતે સેના પ્લેયર હતા, કંઈ પણ મેં વિસ્તૃત માહિતી આપી હોત તો આપણે અનુમાન ના કર્યા હોત, આપણને ખબર હોત કે હા ભાઈ બોક્સર હોય તો એ 8 નંબર ઉપર નેચરલી એ આવું રિએક્શન આપવાના જ છે. અનુમાન એવી ખતરનાક વસ્તુ છે કે જેના લીધે વર્ષોના સંબંધો તમારા બગડી જઈ શકે છે. કારણ કે કોઈક વ્યક્તિએ જો તમારી સાથે રહેનાર વ્યક્તિ માટે કે તમારા મોસ્ટ ડિયર અને નિયર ફ્રેન્ડ છે એટલે થોડીક ઇન્ફોર્મેશન ઉપર
તમે તમારા અનુમાનના તુક્કા લડાવો છો કે અનુમાન કરવાનું શરૂ કરી દો છો કે આ માણસે આમ કર્યું હતું કારણ કે એના મનમાં આવું હતું, જ્યારે કે એના મનમાં એ વસ્તુ આવી જ ના હોત. એટલે બની શકે કે કોઈ બીજી વ્યક્તિએ પ્રેઝન્ટેશન આપ્યું હોય તો એના પ્રેઝન્ટેશન ઉપરથી આપણે પેલી થર્ડ વ્યક્તિ માટે અનુમાન લઈ લઈએ કે ભાઈ આમણે આવું કહ્યું તો અચ્છા તો એ વ્યક્તિ આવી હશે કે એણે આવું કહ્યું જ હશે કે આવું વર્તશે જ, તો એવું એ ધારીને જ ચાલીએ આપણે. હા જી, ક્યાં કોક ઠેકાણે એ વ્યક્તિ દેખાઈ ગયું હોય તો આપણે અનુમાન કરીએ કે ત્યાં કેમ હતી, કે ત્યાં કેમ હતું, નક્કી અહીંયા કંઈક હશે. એટલે એમ અનુમાન કરીને જો એ ક્લેરિફાઈ ના કરવામાં આવે તો મે બી આપણે વ્યક્તિઓ માટે રોંગ ડિસિઝન્સ લઈ શકીએ છીએ અને એના કારણે આપણા સંબંધો પણ તૂટી શકે છે કે વધારે એ સુખકારી નથી રહેતા. કારણ કે ઓલવેઝ મને ડાઉટ જ રહે છે મારા અનુમાનના બેઝ ઉપર, મને હંમેશા શંકા જાગ્યા જ કરે છે કે કોઈ પણ ડિસિઝન લેતા પહેલા કોઈ પણ વ્યક્તિ માટે કે પરિસ્થિતિ માટે તમે અનુમાન ના કરો. જે પણ વાસ્તવિકતા છે, ફેક્ટ્સ અને ફિગર્સ છે, અને તમે સામે બે પ્રશ્ન પૂછો, 10 પ્રશ્ન પૂછો કે આ વ્યક્તિનું શું હતું. જેમ મેં તમને જ્યારે બિઝનેસમેનનું કીધું તો મેં તમને નહીં કીધું કે એમની હાઈટ કેટલી છે, પણ આપણે જો વિગતવાર બધું ઇન્ફોર્મેશન લેતા હોઈએ કે ભાઈ એમની એજ શું હતી, એમની હાઈટ શું હતી, એ શેનો ધંધો કરતા હતા, શેની કંપની હતી, એવું 10-12 વસ્તુઓ જો પૂછવામાં આવે ને તો રાઈટ પોઈન્ટ ઉપર તમે આવી જ જાઓ. તો અનુમાન ના કરવું પડે, પણ અનુમાન ના કરીએ. કારણ કે અનુમાન એ મારા મનનું ક્રિએશન છે, એ સત્ય હોય પણ ખરું ને ના પણ હોય, એટલે એ કોન્ટ્રાડિક્ટરીમાં જવાનું જ નહીં, કે એ આપણે વિચારવું જ નહીં કે આ સાચું હશે કે નહીં. આપણા મનના ઘોડાઓ ના દોડાઈએ અને જે વાસ્તવિકતા છે એના ઉપર જો આપણે નિર્ણય લઈએ તો આપણા નિર્ણયો ક્યારેય ખોટા ના પડે. અને એવી જ રીતે ચોથું પરિબળ પણ એટલું જ સ્ટ્રોંગ છે જેને આપણે એસોસિએટેડ મેમરીઝ કહીએ છીએ, એટલે સંલગ્ન યાદો. એટલે પાસ્ટમાં કંઈ થયું હોય એને આપણે પ્રેઝન્ટ ટાઈમ સાથે રિલેટ કરીએ અને એના આધારે પછી આપણે ડિસિઝન લઈએ કે આ વ્યક્તિ આમ કર્યું કે નહીં, કે આવું હતું કે નહીં. દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે ઘરમાં વિઝિટિંગ રૂમમાં બહુ જ સરસ કાચનો ફ્લાવર વાઝ હતો અને ખૂબ એક્સપેન્સિવ અને ખૂબ સુંદર હતો એ, અને ખૂબ મોટો પણ હતો. હવે ત્યાં છાપું લઈને તમે વાંચવા બેઠા છો. હવે ત્યાં તમારી મેઇડ સર્વન્ટ આવે છે ઘર ઝાપટવા માટે, તો ઝાપટતા ઝાપટતા તમે ત્યાં જ બેઠા છો અને તમે એને જણાવો છો કે આ ફ્લાવર વાઝ છે ને બહુ મોંઘો છે, તો શાંતિથી ઝાપટજે ને. એમ કરતા કરતા થોડા દિવસો જાય છે, રોજ તમે છાપું વાંચતા હો અને રોજ એ આવી અને ઘર ઝાપટે છે. હવે એક દિવસ એવું થાય છે કે આપ ત્યાં જ બેઠા હતા છાપું વાંચતા હતા અને એ આવે છે મેઇડ સર્વન્ટ અને ઝાપટે છે. હવે ઝાપટે છે એમાં એ ફ્લાવર વાઝ થોડો સરખી રીતે ઝપટાઈ જાય છે અને ક્યાંક ભરાઈ જાય છે કપડામાં ને એ પડી જાય છે, એટલે તમારી સામે જ એ તૂટી જાય છે. પણ તમે એક વસ્તુ સમજો છો કે કદાચ મારાથી તૂટ્યો હોત તો, એવી રીતે આપણ માણસ છે, એનાથી પણ ભૂલ થઈ ગઈ ને એનાથી તૂટી ગયો હશે, એટલે તમે તે વખતે તો કશું બોલતા નથી. બીજી વખતે બીજો એટલો જ સુંદર ફ્લાવર વાઝ લઈને મૂકો છો. હવે જ્યારે એ ઝાપટવા આવે છે તો તમે પહેલેથી જ એને જણાવો છો કે જો તે વખતે તો ભૂલ થઈ ગઈ પણ હવે તમે સાચવીને કામ કરજો, કારણ કે આ બધી વસ્તુઓ બહુ જ મોંઘી આવતી હોય છે. તો પ્રેમથી સમજાવે ને, એ પણ રોજ પ્રેમથી જ સાફ કરે છે, બધું ધ્યાન રાખે છે ને બધું ચોખ્ખું કરે છે. અગેન થોડા દિવસો પછી વળી પાછા તમે ત્યાં બેઠા હતા અને એ ફરી પાછું ઝાપટવા આવે છે અને ફરી પાછું તૂટી જાય છે ફ્લાવર વાઝ. હવે તમે થોડા ઉગ્ર થયા, કારણ કે પહેલેથી એને જણાવ્યું હતું, કીધું કે તમે પાછું તોડી નાખ્યું કે આવું કેટલી વખત તમે ભૂલ કર્યા કરશો અને કેટલી વખત હું માફ કરીશ, એટલે તમારે તો આ ધ્યાન રાખવાનું જ, એવું તમે એને જરા ભારપૂર્વક કીધું. પણ કે હશે, ભૂલ થાય પણ વારે વારે ના થવી જોઈએ, આ વસ્તુ પોસાય એવી છે નહીં, એવું તમે એને પહેલેથી કીધું. હવે પાછા થોડા વખત પછી તમે પાછો ત્રીજો ફ્લાવર વાઝ લાયા, પાછો એને સેટ કર્યો. હવે તમે પહેલેથી જ એને બોલાવો છો, જેવી એ બીજે દિવસે આવે એવી જ એને તમે કહો છો કે હવે ખબરદાર જો આ તૂટે તો તમારે ધ્યાન રાખવું જ પડશે અને જો હવે તૂટ્યો ને તો તમારા પગારમાંથી પૈસા કપાઈ જશે અને ક્યાં તમારે બીજી નોકરી શોધી લેવાની.
કારણ કે રોજનું આ નુકસાન બધું ના પોસાય અમને, એવું તમે એને પહેલેથી જ કહી દીધું ને બહુ સ્ટ્રોંગલી કહી દીધું કે હવે તમે યુ મેન ઇટ વોટ યુ આર સેઇંગ, તમે બહુ ફર્મ હતા એ બોલવામાં. હવે થોડા દિવસો પછી તમે પણ ત્યાં છાપું વાંચતા હતા અને છાપું વાંચતા વાંચતા ભૂલથી તમારો જ હાથ અડે છે ફ્લાવર વાઝને અને તૂટી જાય છે. પણ તમારો હાથ અડે છે ત્યારે તમે જોઈ લો છો કે ફ્લાવર વાઝ ઓલરેડી તૂટેલો જ હતો, પણ કોઈકે સેટ કરીને મૂક્યો હતો, એટલે સેજ પણ તમે અડો તો એ તૂટી જાય. તમે કોને બોલાવશો? મેડ સર્વન્ટને, એને જ બોલાવીએ આપણે. અને હવે એને પૂછતા નથી એને કે ત્યાં તોડ્યું જ કેમ, એટલે હવે તમે પહેલેથી જ એને ધમકાવો છો કે તમને મેં કેટલી વખત કીધું છે ને તમે સમજતા જ નથી અને આ તમે તોડી નાખ્યો, એટલે પૂછ્યું જ નહીં. અને પૂછ્યું જ નહીં, હવે એ તમને કરગરી રહી છે કે ના સાહેબ મેં તોડ્યું જ નથી, મારાથી આ ભૂલ થઈ જ નથી. અને તમે કહો કે એક તો જૂઠું બોલે છે પાછું તોડીને, કારણ કે હવે તમને પણ ખબર છે કે એને આપણે ધમકી આપેલી છે પહેલેથી નોકરીમાંથી કાઢી મૂકવાની કે એના ફ્લાવર વોઝનો એક્સપેન્સ એના પગારમાંથી કાપી નાખવાનો, એટલે હવે એ જૂઠું પણ બોલતી હશે એવું તમે માની પણ લો. એટલે તમે એને ધમકાયા જ કરો છો કે ના તારાથી જ તૂટ્યો છે ને પાછી તું સ્વીકારતી પણ નથી, એટલે હવે મારે કોઈ કામ કરાવું જ નથી તમારી પાસેથી, એમ કરીને તમે એને કાઢી મૂકી. હવે કાઢી તો મૂકી પણ થોડા દિવસો પછી તમને જ ખ્યાલમાં આવે છે કે એ ફ્લાવર વોઝ એકચ્યુઅલી તમારા દીકરાથી જ તૂટ્યો હતો, પણ એને જ સેટ કરીને રાખ્યો હતો. હવે અહીંયા તમારે રિગ્રેટ કરવું પડશે તમારા ડિસિઝન ઉપર. હાજી, કારણ કે તમે તે વખતે એને ચાન્સ પણ ના આપ્યો, એ બિચારી બહુ કહેતી હતી, રિક્વેસ્ટ કરતી હતી કે ના મારાથી નથી તૂટ્યો, પણ આપણે તે વખતે સ્વીકાર્યું જ નહીં સાંભળ્યું, કારણ કે આ હતી પાસ્ટની કનેક્ટેડ મેમરીઝ. ફ્લાવર વાઝ સાથે જ બે વખત એનાથી તૂટ્યો, એટલે ત્રીજી વખત આપણે એ એસોસિએટ કરી જ લઈએ કે એનાથી જ તૂટ્યો હશે અને બીજું કોઈ ઓપ્શન આપણે વિચારીએ જ નહીં, એટલે માઇન્ડમાં કન્ફર્મ જ કરી લીધું કે એનાથી તૂટ્યો હોય, કારણ કે બે વખત તૂટ્યો જ તો હકીકતમાં. તો આ રીતે આપણે જ્યારે ડિસિઝન લઈએ ને તો આ ચારેય વસ્તુને જો ધ્યાનમાં રાખીએ, મેન્ટલ પોઝિશનિંગ એટલે માનસિક પોઝિશન, માનસિક હદો અનુમાન ના કરીએ, અને કોઈ પણ પાસ્ટની મેમરીને સ્મૃતિઓને આપણે આજની ઘટના સાથે એને જોડીએ નહીં જેના કારણથી મારું ડિસિઝન રોંગ આવે. અને એ જ રીતે હું તમને એક નાનું અમસ્તુ એક્ઝામ્પલ આપું કે જે તમે પર્સનલી અને આપણા દર્શક મિત્રો પણ પર્સનલી એને પોતાના લાઈફમાં અપ્લાય કરે તો ખબર પડે કે આ જે કમજોરી છે કે આ જે મારો અવગુણ છે કેમ છે. આજે કોઈ પણ અવગુણ હોય, માની લો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ આપણા દર્શક મિત્રોને પણ સમજાવવા માટે, કે ક્રોધ છે કે ગુસ્સો છે, મને બહુ જ ગુસ્સો આવી જાય છે. હવે હું ચેક કરું આ ચારે ક્યાં કામ કરે છે, કારણ કે ગુસ્સો એ એમને એમ નથી દેખાતો, પણ એના આઉટકમમાં જ્યારે ગુસ્સો આવ્યો તો એના પ્રોસેસમાં કંઈક તો વિધિ થઈ હશે ને. હાજી. હવે માની લો કે ઘરમાં હું વડીલ છું, એટલે મારી માનસિક રીતે મેં મારી પોઝિશન કઈ બનાવી છે કે હું આ ઘરમાં વડીલ છું, એટલે મારી માનસિક હદ શું બની કે બધાએ જ મારું માનવું જ રહ્યું, કારણ કે હું મોટી છું ઘરમાં અને અનુભવી છું, એટલે મારું તો માનવું જ રહ્યું, મારું સાંભળવું જ રહ્યું. એનાથી મેં અનુમાન શું કર્યું કે ધારો કે હું એવું વિચારું કે હું બહુ સોફ્ટ રહીશ, બહુ શાંતિથી બોલીશ, બહુ પ્રેમથી બધાને ચલાવીશ, તો બધા મારા માથે ચડી જશે અને પછી કોઈ મારી આજ્ઞાનું પાલન નહીં કરે, એવું મેં પહેલેથી અનુમાન કરી લીધું. હજુ એવું બન્યું નથી પણ મેં અનુમાન કરી લીધું, અને એટલે હવે હું પહેલેથી જ કડક, પહેલેથી જ સ્ટ્રીક, પહેલેથી જ ઓર્ડર કરું છું અને બધાને જ માનવાની ફરજ પાડું છું. એસોસિએટેડ મેમરીઝ કેવી રીતે? તો કે અડોસ પડોસમાં મારા લાઈફમાં એવા કેટલાયના ઘર મેં જોયા કે જેના સાસુ કે જેના વડીલો બહુ પ્રેમાળ રહ્યા છે, તો એને રિટર્નમાં દુઃખ જ ભોગવ્યું છે, અને આમ હું એસોસિએટ કરું છું કે મારા પરિવારજનો પણ એવું જ કરશે, એટલે હું પહેલેથી જ મારી ધાક બનાવી રાખું છું અને ગુસ્સે જ રહું છું ઓલવેઝ. એટલે નાની અમસ્તી વાત પણ જો મારી ના માનવામાં આવે તો મને ગુસ્સો આવે જ આવે, તો મને ગુસ્સો દેખાય છે, બધાને જ ગુસ્સો દેખાય છે, પણ પાછળ આ વિચારધારા આખી પ્રોસેસમાં હોય છે, અને ત્યારે જ એને આઉટકમમાં આવ્યું કે ભાઈ હું ક્રોધી થઈ ગઈ કે મને ગુસ્સો આવે છે.
તો આવી રીતે આપણી જે પણ કમી કમજોરી છે, જો એની આ ચારેય વાતો જો ચેક કરીએ ને, તો આ ચારેય વાતોથી આપણને ખ્યાલ આવશે કે મારી કેવી વિચારસરણી છે, વિચારધારા છે, જેના કારણે આજે મારી આ વીકનેસ છે કે મારી આ કમજોરી છે જીવનમાં. બહુ સાચી વાત કહી છે તબેન આપે કે આપણે ખરેખર ચેક પોઈન્ટ એક સેટ કરવો જોઈએ કે જ્યારે કોઈ પણ પ્રકારનું બિહેવિયર કરીએ છીએ કે કોઈ પણ પ્રકારની વાણી બોલીએ, તેની પાછળ આ ચારમાંથી કયા પોઈન્ટ્સ ખરેખર કામ કરી રહ્યા છે. તો એ ચેક કર્યા પછી જો આપણે બીજી વખતે ભૂલ ના કરવી હોય તો એના પર ધ્યાન રાખવું જરૂરી છે. આપે જે અમને નવી વાત જણાવી એના માટે થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. દર્શક મિત્રો, ચાલો એક ચેક પોઈન્ટ સેટ કરીએ અને સિક્યોરિટી રાખીએ કે આમાંના ચારે જે પોઈન્ટ્સ છે એ આપણને કેવા ડિસ્ટર્બ કરે છે. જો ખરેખર ડિસ્ટર્બિંગ હશે તો આપણે નેગેટિવિટી તરફ જતા રહીશું. એને આપણે સિક્યોરિટી રાખી અને ચેક કરીએ અને એને પોઝિટિવિટી તરફ લઈ જઈએ. આપ પ્રેક્ટિસ કરો, આપના પ્રશ્નો, આપના અનુભવ, પ્રતિભાવ અમારી સાથે શેર કરો. આપ અમને ઈમેલ કરી શકો છો, કોલ અને વોટ્સએપ પણ કરી શકો છો. નવા એપિસોડમાં નવી વાતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. ઓમ શાંતિ. જાત સાધે વાત, 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 જાત સાધે વાત. हमारे YouTube चैनल Godlywood Studio को सब्सक्राइब करें और साथ ही हर नए वीडियो के अपडेट के लिए बेल आइकन को क्लिक करें.